દેશમાં મેડિકલ સેવાનો વ્યાપ વધે અને લોકોને ડોક્ટરી સેવાનો વધુ લાભ મળે તે માટે રાજકોટમાં એઇમ્સ બનવા જઈ રહી છે જેનું આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાત મુહૂર્ત કર્યું છે એઇમ્સના નિર્માણથી ભલભલી ગંભીર બીમારીઓનો ઈલાજ ઘર આંગણે મળી રહેશે તો નજર કરીએ રાજકોટ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતને અતિ લાભદાયી એવી એઇમ્સ કેવી હશે કેવા પ્રકારની સુવિધાઓથી સજ્જ હશે રાજકોટથી દસ કિલોમીટર દૂર ખંડેરી ગામે બસો એક એકર ભૂમિમાં રૂપિયા એક હજાર એકસો પંચાણું કરોડના ખર્ચે એમ્સ નિર્માણ પામશે જેનો લાભ સૌરાષ્ટ્રના આજુબાજુના ગામોને પણ મળે તે માટે હોસ્પિટલને સાંકળતા રસ્તાઓને ચાર લેન હાઈવે સાથે જોડવામાં આવશે જેનાથી રાજકોટ એરપોર્ટ અગિયાર કિલોમીટર દૂર હશે એમ્સમાં સાતસો પચાસ બેડની સુવિધા હશે ઉપરાંત દર્દીઓ સાથે આવેલા સ્વજનો માટે પણ બસો પચાસ લોકોની ક્ષમતાવાળી ધર્મશાળા બનાવવામાં આવશે એકસો પચીસ એમબીબીએસ ડોક્ટરો માટેની બેઠકો પિચોતેર નર્સિંગ બેઠકો ફાળવવામાં આવશે આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે લાઇબ્રેરીની સુવિધા અને હોસ્ટેલ બ્લોક પણ બનાવવામાં આવશે ડોક્ટર અને નર્સ માટે અલગથી રેસિડેન્સી ક્વાર્ટર ઊભા થશે એમ્સના પ્રથમ શૈક્ષણિક સત્રની શરૂઆત પણ થઈ ગઈ છે જેનો ગત સપ્તાહમાં મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો હતો પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત જેવી આરોગ્યલક્ષી યોજનાઓ ગુજરાત એમ્સના નિર્માણથી સાકાર થશે લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવામાં મદદ થશે